ક્વેશ્ચન્સ આપણને બહુ બધી ક્લેરિટી આપે છે. જ્યારે બાળકોને જોઈ લો ને, અરે મમ્મી આ લીંબુનો શરબતમાં લીંબુ જ આપણે કેમ નાખીએ, ખાંડ પણ કેમ નાખીએ, ખાટું ને મીઠું ભેગું કેમ કરીએ, યુ નો દે હેવ લોટ ઓફ ક્વેશ્ચન્સ. પૃથ્વી ગોળ કેમ છે અને સાગર બ્લુ કેમ છે અને આકાશ કેમ આપણે પિંક નથી, અને દે હેવ આઈ મીન ઇનોર્મસ ક્વેશ્ચન્સ. અને ધીરે ધીરે ક્યાં તો આપણે ટોકીએ, ક્યાં તો લોકો હસે, આઈ મીન યુ નો મેક અ ફન, અને બીકોઝ ઓફ દેટ એક બાળકમાં ન જોઈતી મેચ્યોરિટી આવવા લાગે. આપણે પણ એમાંના જ એક બહુ વહેલા મેચ્યોર થઈ ગયેલા બાળક છીએ, જેનામાં એટલી બધી મેચ્યોરિટી ખોટી ખોટી આવી જાય અને પછી એ પ્રશ્નો પૂછવાનું બંધ કરી દે. પણ શું જો અગર વ્યક્તિ પોતાની જાતને અથવા બીજાને પ્રશ્નો પૂછતા રહે કોન્સ્ટન્ટ, તો એને કેટલી ક્લેરિટીને અંદરથી કેટલું સેટિસ્ફેક્શન મળી શકે. રોજ હું મારી જાતને એક ક્વેશ્ચન પૂછું કે આજે હું નવું શું શીખી. મારી એક ગ્રેટિટ્યૂડ બુક છે જેમાં હું રોજ 5 જણ માટે 10 જણ માટે ગ્રેટિટ્યૂડ જે ફીલ કરતી હોઉં, વ્યક્તિ હોય, વસ્તુ હોય, ઓવરઓલ કોઈ સિચ્યુએશન્સ હોય, એના માટે હું ગ્રેટિટ્યૂડ લખું. અને ત્યારે એક ક્વેશ્ચન મારી જાતને ચોક્કસથી પૂછું કે આજે મેં શું કંઈક નવું વાવ કર્યું કે જેના માટે મને મારી જાત માટે પ્રાઉડ ફીલ થાય. ભલે એ સિમ્પલ નાનું હોય, કોઈ એક રીડ, કોઈ એક બુક રીડ કરી હોય અને એમાંથી કોઈ એક નવું પાનામાંથી કંઈક નવું લેસન શીખી હો, પણ આઈ વુડ આસ્ક માય સેલ્ફ એન્ડ આઈ વિલ એન્શ્યોર કે હું કંઈક નવું સારું શીખું આજે. અને ધેટ મેક્સ મી મોર યુ નો વર્થ લિવિંગ, સેટિસ્ફાઈડ લાઈફ હું જીવતી હોઉં ને એવું મને ફીલ થાય. ઇનફેક્ટ તમે એવું પણ તમારી જાતને ક્વેશ્ચન પૂછી શકો કે મેં આજે કયા સુધારા માટે કામ કર્યું. ફોર એક્ઝામ્પલ, અગર મને એમ થાય કે રોજ અગર આપણે હું કમ્પ્લેન કરતી હોઉં કે સોસાયટી કોઈ ક્લીન નથી કરતું, ને આજે જરાક મારા ઘરનું આંગણું જે બહારનો જે એરિયા હતો એટલો હું સાફ કરી દઉં, તો સોસાયટીમાં એટલીસ્ટ 1/10 પાર્ટ તો ક્લીન દેખાશે. સો આઈ થિંક યુ કેન ઓલવેઝ આસ્ક દેટ વન મોર ક્વેશ્ચન કે આજે મેં સુધારા પર અમલ કરવા માટે મેં શું કર્યું. અને થર્ડ લાસ્ટ ક્વેશ્ચન યુ શુડ ઓલવેઝ આસ્ક, આજે મેં મારી લાઈફને એન્જોય કરી, આજના દિવસમાં મેં એવી થોડી ક્ષણો પણ વિતાવી કે જેને મેં વન્ડરફુલી જીવી, ખડખડાટ હસી, મારી ફ્રેન્ડ સાથે કોઈ ખડખડાટ વાતો કરી, આઈ મીન વોટ એવર. પણ તમે તમારી જાતને ક્વેશ્ચન પૂછો કે હું આજે જીવન માણવાનું ચૂકી તો નથી ગઈ ને, મેં મારું આજે જીવન માણ્યું છે ને, ઇન એની ટર્મ્સ, નોટ કે તમારે ખડખડાટ જ ખાલી હસવાનું. ઇવન વિથ પીસ ઓફ યોર માઇન્ડ, ઇફ યુ હેવ એન્જોયડ યોર લાઈફ, દેટ ઇઝ મોર ધેન એનફ. So I think when you ask questions constantly, even to you, even to others, ગઈ કાલે જ મારા કોઈ એક ફ્રેન્ડે મને એક હશે કંઈ શોપિંગ કરવા ગયા હશે અને કંઈક કોઈ ટ્રીટમેન્ટ માટે ગયા હશે, અને ક્વેશ્ચન પૂછવાનો એમને ડર હતો, કેટલા ક્વેશ્ચન પૂછું, હું કેવી લાગીશ, કોઈ મારી મશ્કરી કરશે. તો બિકોઝ ઓફ દેટ એમને બહુ બધા ક્વેશ્ચન નહીં પૂછ્યા, પૈસા ભરી લીધા, અને પછી અંદરથી એમને ડિસસેટિસ્ફેક્શન થયું કે મેં ખોટા તો પૈસા નથી ભરી દીધા ને. મારી પણ આવી જ સિચ્યુએશન હતી, સો નો વન્ડર્સ. પણ ધીરે ધીરે ગ્રેજ્યુઅલી હું મારી લાઈફમાં એ વસ્તુ શીખી કે તમે જેટલા ક્વેશ્ચન પૂછશો એટલી વધારે ક્લેરિટી આવશે, અને જેટલી ક્લેરિટી હશે એટલી તમે માસ્ટરી મેળવશો. સો લાઈફમાં ક્યારેય પણ કોઈ પણ જગ્યાએ પ્રશ્ન પૂછવામાં ડરવાનું નહીં. ઓલવેઝ જ જ્યારે તમને ડર લાગે કે હું કેવી લાગીશ, તો કે બસ શું ખરાબ લાગવાનું છે, કોઈ મને મૂરખ ગણશે, ઇટ્સ ઓકે, હું મૂરખ બનું, એના કરતાં તો મૂરખ દેખાવ એમાં મને કોઈ પ્રોબ્લેમ નથી. સો કીપ આસ્કિંગ ક્વેશ્ચન્સ, આજનો મારો આજ લેસન છે. થેન્ક યુ.